We have a guest today, Dr. P.G. Shah. એમનું કામ એ જે કરે છે એ તો અલગ જ છે. એ એક્યુપંક્ચર થેરાપીમાં એક્સપર્ટ છે અને એ જ્યાં પ્રેક્ટિસ કરે છે એરિયામાં હું રહું છું એટલે મને ખબર છે કે એ કેટલું એફિશિયન્ટલી કરે, એનું નામ કેવું છે. પણ આજે આપણી વચ્ચે એક બીજા કારણથી છે. મારા ખ્યાલથી આ મુદ્દો એવો છે કે જે આપણે બસવામાં બહારથી ખબર પડે તો ભાગી જવાનો વિચાર કરીએ એવો લાગે છે, પણ આપણા સ્વાસ્થ્યની રીતે જોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે કોલેજ સાઈડથી હોસ્પિટલ સાઈડ આવ્યા પેશન્ટ પાસે, હવે તમને ખબર પડશે અને આપણા સરાઉન્ડિંગમાં પણ કેન્સરના કેસીસ જે પહેલાં રેરલી સાંભળતા હતા તે આપણે બહુ જ કોમનલી સાંભળીએ છીએ અત્યારે. તો સર, આપણી સાથે થોડી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છે. આઈ એમ શ્યોર કે તમે બધા જ અમારા ગોલ્ડન સ્ટુડન્ટ્સ છો, એ કહેશે એ ઇમ્પ્લિમેન્ટ કરશો. નાવ ઓનવર્ડ્સ આપણા કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ હેબિટની સાથે જોવા નહીં મળે. આઈ હોપ એન્ડ વિશ ફોર ઓલ ઓફ યુ. આઈ હેન્ડ ઓવર માઇક ટુ સર એન્ડ વી વિલ સ્ટાર્ટ ધ સેશન. થેન્ક યુ વેરી મચ. તમે સૌ બહુ નસીબદાર, આ અત્યારની યુવાન પેઢી બહુ નસીબદાર. અમે ભણતા હતા ત્યારે પુસ્તક હતા ને, જે બુક્સ હતી બધી બ્લેક એન્ડ વ્હાઈટમાં હતી. કલર પિક્ચર જોવા મળે તો બહુ મોટી વસ્તુ હતી અને આવી રીતે ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન તો વિચારી પણ ના શકાય. અત્યારે તમને યુટ્યુબ પર તમારે કોઈ પણ સબ્જેક્ટ ભણતા હોય, મેડિકલનો હોય કે ગમે તે વિષયમાં, એના વિશે તમારે જો માહિતી મેળવવી હોય તો ઢગલાબંધ માહિતી મેળવે. અને એ તમારું ફોર્ચ્યુન જે બાકી છે, અહીંયા આગળ સુપ્રિન્ટેન્ડન્ટ એમએમ પ્રભાકર સાહેબ છે, એ અમારી કેસના છે. અમને અત્યારે કોઈ પણ પૂછે આખા ઇન્ડિયામાં ક્યાંય પણ ડૉક્ટર વાળા તમે કઈ બેચના સ્ટુડન્ટ કહેવાય, અમે કહીએ ભાઈ અમે એમએમ પ્રભાકર સાહેબની બેચના સ્ટુડન્ટ, એટલે એ સમજી જાય કે અમે કઈ બેચના સ્ટુડન્ટ છીએ. એટલું બધું એમનું નામ છે. તમારે ડીન છે ડૉક્ટર એટલી લહુવા, એમણે બરોડામાં ભાવનગર બહુ કામ કરેલું છે અને યુ આર વેરી ફોર્ચ્યુનેટલી એવા ડીન તમને મળ્યા છે કે જે આવી રીતના લેક્ચર ઉઠાવવા માટે પ્રયત્નશીલ રહે છે. તમાકુ દારૂ છોડો, કરોડપતિ બનો અને કેન્સર થી બચો. Students, good morning to all the students, and very I am this is a one of the interruption on your regular schedule of lectures, but this is more important and vital for your curriculum which we have planned. Curriculum એટલે તમારું જે વર્ષની MBBSની જે કંઈ એક્ટિવિટી છે એમાં આ ટાઈપના એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ વચ્ચે વચ્ચે અમે ગમે ત્યારે આ રીતે અમે મૂકતા જઈશું. એના ભાગરૂપે ડૉક્ટર પીજી શાહ, હુ ઇઝ એ વેરી એમિનન્ટ પર્સન, ડી એડિક્શન માટે એમનું વર્ક અમદાવાદ નહીં પણ આખા ગુજરાતમાં એમણે ખૂબ જ કામગીરી કરી છે અને ડી એડિક્શનનો જે ઓવરઓલ આપણા ત્યાં અત્યારે એનો જે ડી એડિક્શન માટેના સેન્ટરો, એનું આઈસી એક્ટિવિટી, ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન એક્ટિવિટી, પર્ટિક્યુલરલી તમને એમ હશે કે હું તો મેડિકલ સ્ટુડન્ટ છું, અમે તો ક્યાંક ને ક્યાંક આવું ભણવામાં આવે જ છે, અમને આ ટાઈપનું કેમ લેક્ચર આવે છે. અમે અમને જે કંઈ અમને અત્યારે મેસેજ આપવા આવે છે એ તમે જોશો ને તો તમને ખરેખર એ વર્થ યુટિલિટી લાગશે, વિચ વિલ બી એપાર્ટ ફ્રોમ રેગ્યુલર શિડ્યુલ ઓફ ટીચિંગ, લર્નિંગ એન્ડ પ્રેક્ટિસ, એ તમને ખ્યાલ આવશે. ડૉક્ટર પીજી શાહ એ આપણા ડૉક્ટર એમ એમ પ્રભાકર સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ છે ને,
એમના ક્લાસમેટ છે. દેટ વોઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. સાહેબ અગાઉના એક લેક્ચરમાં સાહેબ પોતે આવીને એડ્રેસ કર્યા હતા. સાહેબ અત્યારે ઉટીમાં છે અને એમના વતી હું વિજિશા સાહેબનો આભાર માનું છું. અને પ્લીઝ એમને જે કંઈ બતાવવું છે એ આપણા રેગ્યુલર આપણા જીવનમાં જીવનશૈલીમાં આપણે વણી લઈએ અને એની ઉપયોગિતા આપણા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ અને સમાજમાં જ્યાં જ્યાં તમે ડૉક્ટર તરીકે હવે પછી જે કંઈ તમે તમારી કેરિયર એસ્ટાબ્લિશમાં જઈ રહ્યા છો એની ઉપયોગિતા મેડિકલ એજ્યુકેશન, મેડિકલ ઇન્સ્ટિટ્યુશન, મેડિકલ સ્કૂલમાંથી જ હવે તમને એનો આ રીતે એક નાના શોર્ટ લેક્ચરથી અમે તમને એની ઉપયોગિતા સમજાવીશું. તો ડેફિનેટલી ઇટ વિલ બી મોર હેલ્પફુલ ઇન ફ્યુચર એટ અ લાર્જ ઇન ધ કોમ્યુનિટી. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ઓફ ટાઈમ we ask Dr. PG Shah sir to deliver his talk. પોતે જાતે એકલા જ આવે છે, બધું જ જાતે એકલા બધું તમે જોશો વિડીયોઝ અને જે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ખૂબ જ માહિતી સભા છે એ જાતે બધું કરશે. પ્લીઝ બેર એન્ડ લિસન ઇટ કેરફુલ. થેન્ક યુ. દારૂ છોડો, કરોડપતિ બનો અને કેન્સરથી બચો, આ ત્રણમાં સૌથી વધારે અગત્યનું શું? કરોડપતિ બનવાનું સૌથી વધારે અગત્યનું. પણ સાહેબ તમને કેન્સર થઈ ગયું, તમે જતા રહ્યા તો કરોડ રૂપિયા શું કરશો? જઈએ તો જઈએ પણ પેલા કરોડપતિ થઈને જઈએ, સમજે? અને કરોડપતિ તો બહુ ઈઝી છે. કેટલું બધું ઈઝી છે આપણે દસ મિનિટમાં સમજે. આર્થિક નુકસાન તમને તો ઠીક, પણ તમારી પેઢીને પણ કરોડપતિ બનતા કહેવાય. એટલે જો તમારામાંથી કોઈને આ વ્યસન હોય અથવા તમારા ઘરમાં કોઈને આ વ્યસન હશે તો તમે સમજી શકશો કે મારા ફાધર મધર કોઈને આવું હતું એના લીધે આજે અમને કેટલું નુકસાન થયું અને મને થશે તો ભવિષ્યની પેઢીને કેટલું નુકસાન થશે. એટલે આપણે બહુ સિમ્પલ વર્ડમાં એવી રીતે કહીએ, આ એક ગીત સંગીત સાથેનો પ્રોગ્રામ છે, આનંદથી માણવાનો છે અને સાથે બધું યાદ રાખવાનું છે અને યાદ રહી જ જશે. કારણ કે હું તમને કહું એટલું ખાલી તમારા સમય તોડવાનું. જો કોઈ માણસ રોજના 100 રૂપિયા તમાકુ પાછળ વાપરે અને એ તમાકુ ના લે અને બંધ કરી દે, એને બદલે 100 રૂપિયા એક દર મહિને બચાવે તો એક વર્ષમાં એ 36 દર મહિને 3000 રૂપિયા બચાવે રોજના 100 રૂપિયા એટલે એક વર્ષમાં 36000 રૂપિયા બચાવશે. આ 36000 રૂપિયા જો 12% ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે મૂકીએ અને આવું 12% વ્યાજ મળવું શક્ય છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કે જો તમે રોકાણ કરો તો તમને આટલું વ્યાજ તો મળી શકતું હોય, તો તમે કેટલા વર્ષમાં કરોડપતિ થાઓ એ આપણે જોશું. વંચાય છે છેલ્લી પેનમાં, વંચાય છે. હવે આમાં બહુ ઈઝી છે યાદ રાખવાનું. 5 વર્ષમાં કેટલા રૂપિયા થાય હું બોલું, તમારે યાદ રાખવાના. 10 વર્ષ ને યાદ રાખવાના, 15 ને યાદ રાખવાના અને આમાં જે આંકડો છે થોડો ફેરફાર કરી નાખવાનો. બોલો, 5 વર્ષમાં 2,50,000, 10 વર્ષમાં 7,00,000, 15 વર્ષમાં 15,00,000, 20 વર્ષમાં 30,00,000, 30 વર્ષમાં 97,00,000 એટલે 1 કરોડ, 35 વર્ષમાં 1,75,00,000, 40 વર્ષે 3 કરોડ. હવે સાહેબ એવું કહો કે જો તમે કરોડપતિ થઈ જાવ તો થોડા પૈસા બીજા માટે વાપર. બોલો ફરીથી, 5 વર્ષમાં 2,50,000, 10 વર્ષમાં 15 વર્ષમાં 20 વર્ષમાં 30,00,000, 25 વર્ષમાં 30 વર્ષમાં 1 કરોડ. હવે આ તો સાહેબ 30 વર્ષમાં 1 કરોડ થઈ જાય, પણ તમે તો અત્યારે એકલા છો ને તમારે એકલા ના 1 કરોડ થાય, પણ તમે થોડા વર્ષ પછી શું થશો? ડબલ ડબલ થશે, ડબલ કરોડ થશે એટલે 2 કરોડ થશે. સરસ, એટલી કે પૈસા આટલા બચાવવાના, વધારે તો આટલા બચાવવાના, બરાબર? બહુ ઈઝી છે. એટલે તમારું દારૂનું વ્યસન જો તમે નથી કરતા કોઈ પર તો તમે ડબલ પૈસા બચી શકો, તો તમે હજી વધારે કરોડ બની. Thank you.
યુવતી મેરેજ સમય આટલા જ સરસ લાગતી હોય અને દરેક હસબન્ડ પણ એટલા જ હેન્ડસમ લાગતા હોય. પણ જો તમે તમાકુ ખાઓ, આ જો તમાકુ ખાય તો શું થાય? પંદર વર્ષથી નીચેના લોકો 70% લોકો એવા છે કે જે લોકો 18 વર્ષથી નીચે તમાકુ ખાવાનું ચાલુ કરે. તમારામાંથી કોઈ કરી લે? કઈ વાંધો નથી. 26 વર્ષની ઉંમર સુધીમાં 90% મોટાભાગના લોકો તમાકુ ખાતા થઈ જાય છે. પણ જો ત્યાં સુધીમાં ના થાય તો પછી એ લોકો મોટા ભાગે લાઈફ ટાઈમ સુધી તમાકુ વગર રહી શકે છે. અહીંયા આપણે તમાકુ એટલે તમાકુ દારૂ કોઈ પણ પ્રકારના વ્યસનને ગણવાનું છે. તમાકુ દારૂ ને ગાંજો ચરસ અને આ બધા નશાકારક પદાર્થો જે છે એમાં સૌથી સારું કહ્યું? કોઈ કહે યાર મારી એક વસ્તુ તો લેવી જ છે, કઈ લેશો? બધું મળે છે તો શું લેશો? કોણ બોલ્યા જે મળે? ભાઈ તમને પસંદગી હિરોઈન કઈ તમારી સૌથી વધારે પસંદ કરે? ભાઈ સૌથી વધારે પસંદ કરે હીરો કે હિરોઈન કઈ છે તમારી? કોણ બોલ્યું? બોલો બોલો, નામ કોને? મને ખબર ના હોય. વેદાંત ચાલુ કરી દે લોકો સ્કૂલમાં ભણતા હોય ને ચાલુ થઈ જાય. સૌથી પહેલી ને સૌથી અગત્યની વસ્તુ સમજી લો, વ્યસન એક જાતનો રોગ છે. વ્યસન શું છે? એક જાતનો રોગ છે. એટલા માટે ગાંધીજી એવું કહ્યું કે ભાઈ મને જો 1 કલાક માટે સરમુખત્યાર બનાવવામાં આવે તો હું દારૂના બધા પીઠા બંધ કરાવી દઉં. કારણ કે અંગ્રેજો એ વખતે એવું કહ્યું કે આ દારૂના પીઠાની જે આવક છે ને એમાંથી છોકરાઓને અમે એજ્યુકેશન પાછળ ખર્ચો કરીએ છીએ. ગાંધીજી એવું કહ્યું મારા છોકરાઓ ભલે ભણ્યા વગરના રહે, નિરક્ષર રહે, પણ મારે દારૂ ના જોઈએ. દારૂ ના જોઈએ એમ કયા પાછળનો અર્થ છે? તો કે કોઈ પણ પ્રકારનું વ્યસન ના જોઈએ. હવે ગાંધીજી તો આ કહે છે, પણ વ્યસન શું છે હું તમને હજી બીજા એક ડોક્ટરની વાત બતાવું. हमारे देश में शराब पीने वाला हर दूसरा इंसान हानिकारक रूप से शराब पीता है, यानी कि 50%. ये तो बहुत डरा देने वाला आंकड़ा है. इसका मतलब है कि इतने सारे लोग हैं जो शायद रोज नहीं पीते, लेकिन जब भी पीते हैं तो इतनी ज्यादा पी लेते हैं कि वो अपने आप को और किसी और को नुकसान पहुंचा सकते हैं. और या अगर आप गलत मौके पे या गलत परिस्थिति में शराब पिए, भले ही कम पिए, तो कम शराब भी हानिकारक साबित हो सकती है. जी हाँ, क्योंकि अगर आपने बहुत कम शराब पीती है तब भी आप गाड़ी चलाने के लायक नहीं है. डॉक्टर साहब मुझे ये बताइए कि दुनिया भर में नॉर्मल सीमा क्या मानी जाती है शराब पीने की, जिसे हम सोशल ड्रिंकिंग कहते हैं? 30 मिलीलीटर के 2 पैग. तो 2 छोटे पैग नॉर्मल माना जाता है. 4 पैग से ज्यादा तो कभी नहीं, पूरी दुनिया में ये मान्यता है. और हिंदुस्तानी नॉर्मली कितना पीते हैं? कम से कम 5 से 6 पैग. 5 या 6 पैग जी, यानी कि जो हमारा नॉर्मल है वो बाकी दुनिया की ऊपरी सीमा से भी ज्यादा है. हमारे यहाँ लोग शराब पीते हैं नशे में धुत होने के लिए, खुश होने के लिए. वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने कई देशों में की नोट सेंटेंस आमा सो बताओ
15-25 વર્ષના 15 14 જણા 15-25 વર્ષના પેલા ભાઈ જે મળે પીવાવાળા કોણ છે જે મળે પીવાવાળા સમજ નહીં કોને હું તમને યુવા પેઢી તરીકેના ડોક્ટર તરીકે કહું છું મેડિકલ લાઈનનો મોટા મોટો ફાયદો શું છે ખબર છે જેવું તમને મેડિકલમાં એડમિશન મળે ને એટલે બધા તમને ડોક્ટર જ બનશે કંઈક કંઈ પણ થયું તો તરત પૂછવા આવશે સાહેબ શું કરો એટલે અમારે કોઈ બે પેક ચડાવી લે ને એટલે દુખાવો મટી જશે એવી સલાહ ના આપતા તમાકુ જેમ દારૂમાં કીધું ને એ રીતે તમાકુમાં પણ એટલું જ નુકસાન છે ઘણા પાને કહું તમાકુ અત્યારે જાઓ તો 2-5 વર્ષ નહીં થશે તો જોયું જશે પણ સાહેબ 1 વર્ષમાં બી કેન્સર થઈ શકે અને એટલો બધાનો પ્રચાર છે અત્યારે કે 7 વર્ષની છોકરી બી એમ કહે છે કે હું તમાકુ લઉં છું હું તમને મારી વિડીયો બતાવું આ વિડીયો પાછો ગમે તેનો નથી ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ખાસ વસ્તુ છે જેનું આપણે સ્ટડી કરીશું ને એટલે આપણને યાદ રહી જશે कम उम्र के बच्चों को भी ये अपने अंदर समेट रहा है। मेरा नाम पूनम है, 7 साल की। मुझे दुख का खाता। बचपन में लगी इस बुरी आदत का नुकसान भविष्य में भुगतना ही पड़ता है और जब तक ये बात हमें समझ आती है बहुत देर हो चुकी होती है। बचपन में फ्रेंड के साथ का आदत लग गई थी अभी मेरे को एक्चुअली मालूम नहीं था कि महिलाओं में पण मोढ़ाना कैंसर का प्रमाण 40% વધ્યું છે લેટેસ્ટ ન્યૂઝ છે ફેબ્રુઆરીના અમદાવાદના અમદાવાદના ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના ડોક્ટરે આ કીધું છે કેસોમાંથી 56% કેસ તમાકુને લીધે છે એમાંથી 70% લોકોના મોને ગણાય છે 10 માંથી 9 પુરુષો ને 8 મહિલાને કેન્સર થવાની શક્યતા રહેલી છે એમાં આપણો નંબર ના આવે એના માટે આપણે વ્યસન કરાય નહીં તમને સ્કૂલમાં એક્સરસાઇઝ કરાવતા હતા પહેલા કસરતનો પીરિયડ હતો શું કસરત કરાવતા આ માટે અભ્યાસ કરો જોડા બનો અત્યારે કેટલા લોકો એક્સરસાઇઝ કરે છે કોંગ્રેચ્યુલેશન WHO નો એક રિપોર્ટ છે ઇફ યુ આર હેવિંગ નો નો આલ્કોહોલ નો ટોબેકો તમારે તમાકુ દારૂ કશું લેતા નથી તમારા શરીરનું પ્રમાણ વજન સપ્રમાણ છે અને તમે એક્સરસાઇઝ કરો તો તમને કેન્સર થવાની શક્યતા 50% ઘટી જાય છે 50% ઘટી જાય છે અને આ પુસ્તક મેં તમને આપ્યું ને કેન્સર વિશે જાણો એ ડૉક્ટર ચિરાગે સાહેબ લખ્યું છે ઓન્કોલોજીસ્ટ એવા 35 ડિગ્રી ફ્રોમ USA અત્યારે એપોલો સાથે સંકળાયેલા છે અને એમાં 44 નંબરના પાને આપેલું જોયું કેન્સરથી બચવા શું કરશો કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાનું શરીરનું વજન સપ્રમાણ રાખવાનું એક્સરસાઇઝ કરવાની કેમિકલ્સ રસાયણ અમુક એવા હોય છે જેનાથી આ થઈ શકે જેનાથી દૂર રહેવાનું 44 નંબર પાનું જોયું હા એવી રીતે આગળ શરૂઆતમાં આપી છે કેન્સરથી બચવા શું કરશો પોઝિટિવ વિચાર રાખો અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લો ઊંઘ પણ અનેક રોગો થવામાં મહત્વનો ભાગ ભજવે છે જો તમારી ઊંઘ બહુ ઓછી હોય તો એને એની અસર શરીર પર પડી શકે કોઈ પણ એ માનવું પૂરો ને એમાંથી તમે જોશો ને તો મોના કેન્સર ને લીધે શું તકલીફ થાય એ અંદર આવી જાય તો કઈ તકલીફ થાય તો મોનું કેન્સર હોય શકે એ સમજાય બોલો 1 નંબર કોની પાસે છે અને બેન તમે બોલો ને જે હોય તે નંબર જે હોય તો બોલો જીભની ચામડીનું કડક થઈ જવું અને તેના હલનચલનમાં ઘટાડો થવો એ ટંગ કેન્સર થવાની શક્યતા બતાવે છે બીજા બોલો 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 મોઢું ખોલવામાં તકલીફ થવી
સામાન્ય રીતે આપણું મોઢું કેટલા આંગળી સુધી ફૂલવું જોઈએ? ચાર. ચાર આંગળી કરતા ઓછું ફૂલે તો સમજી લેવું, જોડે તમે તમાકુ લેતા હો તો સમજી લેવાનું કે તમે એક એવી ટ્રેનમાં બેઠા છો કે જેનું ભવિષ્યનું સ્ટેશન કેન્સર છે અને એના પછીનું છેલ્લું સ્ટેશન ડેથ છે. એટલે આ બાજુ તમે કરોડપતિ થાવ અને આ બાજુ તમે ઉકળી જાઓ તો શું કરવાનું? બરાબર ને? એટલે શરૂઆતનું મોઢું ખુલતું થોડું ઓછું થાય છે. ચાર આંગળીનું ત્રણ આંગળી થાય, ત્રણ આંગળીનું બે આંગળી થાય તો ડૉક્ટરને તાત્કાલિક બતાવવું જોઈએ. અને બતાવવામાં તમને એમ કે ભાઈ તમારી બધી તપાસ કરી કે બાયોપ્સી કરીએ, કેન્સર જેવું છે કે નહીં જોઈએ, તો એમાં કેન્સર નહીં આવે તો શું કરવાનું? તમે ડૉક્ટર છો, તમે ડૉક્ટર છો ભવિષ્યના, તમારી પાસે પેશન્ટ આવે એનું મોઢું બે આંગળી ખુલે છે અને પછી એ તમારી પાસે આવે છે, સાહેબ મોઢું બે આંગળી જ ખુલે છે અને ગળામાં ચાંદા જેવું લાગે છે, તો તમે શું કરશો? બાયોપ્સી કરશો. બાયોપ્સીમાં નોર્મલ હોય તો શું કરવાનું? એને શું સલાહ આપશો? તમે તમારે લગાવી રાખો, કઈ વાંધો નથી. એવું કહેશો કે એમ કહેશો કે ભાઈ હવે બંધ કરી દીધો, ભવિષ્યમાં કેન્સર થઈ શકે. અત્યારે તને આ બાયોપ્સીમાં નોર્મલ આવ્યું ને, એના માટે તું બહુ નસીબદાર છે. અને તું મારા જેવા ડૉક્ટર પાસે આવ્યો કે તરત બાયોપ્સી કરાવી લે, એના માટે પણ તું નસીબદાર છે. પણ હવે જો તું તારું તમાકુ ચાલુ રાખીશ તો ભવિષ્યમાં 100% તને કેન્સર થઈ શકે છે. અને કેન્સર થયા પછીની જે પરિસ્થિતિ હોય છે એ તો આપણે જોઈ લીધી ને. એટલે એવી ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થવા કરતાં તમાકુ લેવાનું બંધ કરી દો, બીજું કોઈ વ્યસન હોય તો એ પણ બંધ કરી દો. તમાકુ દારૂ એક એવા વ્યસન છે કે એના છેડા શરીરના દરેક સિસ્ટમને સાથે સંકળાયેલા છે. એમાં એવું નથી કે ખાલી મોં અને ગળાનું જ કેન્સર થાય. હું બોલું તમારે બોલવાનું, પછી એક એક વાર બધા બોલીશું, પછી બે ત્રણ વખત બોલીશું, યાદ રહી જશે કેટલી જાતના કેન્સર થાય. એક હેડ એન્ડ નેક નું કેન્સર થાય, બોલો હેડ એન્ડ નેક, બોલો લંગ, બોલો લ્યુકેમિયા, બોલો સ્ટમક, કિડની, પેનક્રિયાસ, કોલોન, બ્લેડર, સર્વિક્સ, આ બધા તો કેન્સર છે. પણ બીજું શું થાય? બોલો સ્ટ્રોક, બ્લાઇન્ડનેસ, ગમ ઇન્ફેક્શન, એઓર્ટિક રપ્ચર, હાર્ટ ડિસીઝ, ન્યુમોનિયા, હાર્ડનિંગ ઓફ ધ આર્ટરીઝ, ક્રોનિક લંગ ડિસીઝ, અસ્થમા, રિડ્યુસ ફર્ટિલિટી, હિપ ફ્રેક્ચર. બોલો આ બધામાંથી કોઈ એક વસ્તુ લેવાનું કઈ લેશો? ના કે મારે તો તમાકુ ખાવું છે, ભલે ગમે તે એક વસ્તુ થાય, કઈ વસ્તુ લેશો? હાલ આ દુનિયામાં સૌથી વધારે અગત્યની વ્યક્તિ કઈ કહેવાય છે, જેને બધા માન આપતા, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય? ભૂલી ગયા? આપણા દેશના વડાપ્રધાન કોણ છે? મોદી સાહેબ. અત્યારે શું કહેવાય, દેશમાં સૌથી વધારે અગત્યની વ્યક્તિ. તમારું શું નામ છે? હા, પણ જાબીરભાઈ માટે તો જાબીરભાઈ સૌથી વધારે અગત્યની વ્યક્તિ. તમારું શું નામ? તમારું નામ પૂછું દોસ્ત, તમારું નામ? હા, ઇદ્રીસ. ઇદ્રીસભાઈ માટે સૌથી વધારે અગત્યની વ્યક્તિ કોણ? એ પોતે. પણ તમને આમાંથી કયું લેવું છે? કો કઈ નથી લેવું તો પછી તમાકુ છોડી દેજો. લેતા જ નથી. વેરી ગુડ, વેરી ગુડ. તો તમારા પેશન્ટોને પણ એવી જ સલાહ આપજો, ભાઈ લઈશ તો કેટલું થશે, કેટલી વસ્તુ છે. જો ફરી બોલીએ, સાથે નંબર બોલીએ. હેડ એન્ડ નેક એક નંબર, બોલો હેડ એન્ડ નેક એક નંબર, લંગ બે નંબર, લ્યુકેમિયા ત્રણ નંબર, સ્ટમક ચાર નંબર, કિડની પાંચ નંબર, પેનક્રિયાસ છ નંબર, કોલોન સાત નંબર, બ્લેડર આઠ નંબર, સર્વિક્સ નવ નંબર. હવે ક્રોનિક ડિસીઝ નવ તો યાદ રહીએ, સ્ટ્રોક એક, બીજું બ્લાઇન્ડનેસ બે, ગમ ઇન્ફેક્શન ત્રણ, એઓર્ટિક રપ્ચર ચાર, હાર્ટ ડિસીઝ પાંચ, ન્યુમોનિયા છ, હાર્ડનિંગ ઓફ આર્ટરીઝ સાત, ક્રોનિક લંગ ડિસીઝ અને અસ્થમા આઠ, રિડ્યુસ ફર્ટિલિટી નવ, અને હિપ ફ્રેક્ચર દસ. આ બાજુ છે દસ અને આ બાજુ છે નવ, 19 વસ્તુ થાય. આમાંથી કશું આપણે ના લેવું હોય તો શું કરવું પડે? વ્યસન મુક્ત રહેવું પડે. આવું આલ્કોહોલ પણ આવું જ છે મારી પાસે, પણ અત્યારે ટાઈમના અભાવે આપણે
थोड़ा थोड़ा बड़ी बोलता है हमारा कैंसर नना कैंसर ना सिम्टम आपने बोलिया आकर कौन ही पास है बोलो पहले कौन बोली तू फाइन बोली जाओ जिम्नी चामड़ी नो पड़ा तो याद रख दो एक जिम बे बाव एक जिम ऊपर बे मारु बोलो तब की पड़ी बे मारु जा बोलो बोलो तमाम बात से चल कागर जेनी बात से कागर वो बोलो बोल भी जरा जरा कर दो बड़ा वो बंदा तो क्या 20 इयर्स का तो वधारा समझी चांदू पड़ो जो रुझाऊ नहीं थोड़ा थोड़ा जी वधारा था ना चांदू रुझाई नहीं तो पूरा पूरी सक्यता आनी चाहिए त्रां चार बोलो बोलो जेनी बात से મોટા માતા દા સફેદ રંગના અને લાલ રંગના દા જેને લ્યુકોપિયા તરીકે ઓળખવામાં આવે છે એ જે એ થાય તો એના પછીનું સ્ટેજ કેન્સર આવે જો આ સ્ટેજમાં તમે સાવચેત થઈ જાઓ અને તમાકુ છોડી દો તો તમે એનાથી બચી શકો છો એક દવું જીવ બે દવું મારું ત્રણ દવું ચાંદુ ચાર દવું દાળ બોલો પછી ખોરાક ગણવામાં તકલીફ પડવી ઇસોફેજિયલ કેન્સર બોલો પછી ગરમ કે તીખું ખાવાથી બળતરા થાય કોને ગરમ કે તીખું ખાવાથી બળતરા થાય છે કોઈને નથી બોલો પછી આ બધા સિમ્પટમ આપણે જે બુક છે ને કેન્સર વિશે જાણો એમાં આપેલા છે એમાં મોના કેન્સરના પાચનતંત્રના કેન્સરના જનરલ કેન્સરના લગતા બધા સિમ્પટમ કોઈ પણ પ્રકારના કેન્સર આટલા સિમ્પટમમાં તો કોઈ પણ પ્રકારનું કેન્સર હોઈ શકે પછી બ્રેસ્ટ કેન્સર ઓવરિયન કેન્સર સર્વાઇકલ કેન્સર લંગ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર બધાના સિમ્પટમ આપેલા છે એનો તમે સ્ટડી કરજો એટલે આપણે જે આમાં જોયું ને કે મોઢું ઓછું ખોલવું એટલે કોઈ પણ માણસ તમારી પાસે પેશન્ટ આવે એને કંઈ તકલીફ હોય તો જોડે પૂછું ભાઈ તને પાણીપુરી ખાવું કંઈ તકલીફ થાય છે અને બધો આ પડે તો સમજવું કે કેટલું મોઢું ઉપલે છે એટલે તમારા માણાથી કેટલા જણા પાણીપુરી ખાય છે પાણીપુરી ખાઓ પણ જો તમે જોડે તમાકુ ભૂલે ચૂકા બી લીધું હોય અને પછી તકલીફ પડે તો સમજી જવું કે હવે આપણે એ ટ્રેનમાં બેસી ગયા છે ટ્રેન ઉપડી ગઈ છે માંથી હવે ઉતારશું નહીં તો શું થશે એટલે એઝ એ યંગ જનરેશન તમારે આ ધ્યાન રાખવું છે એઝ એ ડોક્ટર તમારે પેશન્ટને આ બધી સલાહ આપવાની છે કે ભાઈ તું આ બધું ના કર કેમ ના કર એનું હવે કારણ જોઈએ ધીમું આવતું હતું હવે બહુ ફાસ્ટ આવે એટલે તમે કોઈ જગ્યાએ ગયા ને તમારે આજુબાજુમાં કે પાણીનો લીકેજ હોય ને ચકલીમાંથી પાણી જતું હોય અને તમે બહુ એક્સપર્ટ છો તમને બંધ કરતા આવડતું હોય તો કરશો પણ નહીં કરો કેટલા જણા કરશે મફત કરશો તો પૈસા લઈ જશે મફત ધીર અમારા બધા છે પણ આટલું પાણી જવાનું એટલે ધંધુડાની જેમ પાણી જતો હોય મોટી ટાંકીઓ એમાંથી મોટો વાલ લીક થતો જતો હોય તમને આવડતો શું થશે થોડા પૈસા લેશો પણ તમારા પોતાના ઘરમાં હું લીક થતો હતો તો ફી કરશો અત્યારે તો તમે ઘણા લોકો પોતાના મધર ફાધર સાથે રહેતા કે એ તો મારા બાપાના ઘરમાં હોય ઘણા લોકો એવું વિચાર પણ તમારા ઘરમાં થયું હોય તમારા લગ્ન નહીં જવાય તો તમે તરત બંધ કરવા દોડશો કે નહીં દોડો નહીં દોડો તો તમારો વાઈફ શું કહેશે એક બીજો સીન છે તમે કઈ પિકનિક પર ગયા તમારી પાસે બહુ બધું ખાવાનું છે અને થોડાક છોકરાઓ ત્યાં આવી ગયા આમ નેચરલ બ્યુટી છે નદી વહે છે અને તમે બધા બેઠા છો અને લોકો આવી ગયા તો તમે એમને કઈ આપશો કે નહીં આપો આપશો જો જોજો હવે આપણે જોઈએ ને હમણાં બીજી વસ્તુ જોઈએ કે જે લોકો તમારી પાસે માગવા આવે કેટલી બધી અપેક્ષાથી આવે એ તમે જુઓ નહીં આપો તો તમને દિલમાં કંઈક તો થશે ને જેમ અહીંયા તમને થયું ને કે આ આપ્યું તો સારું હતું હવે આપો તો શું થાય એ જોઈએ તમારે પાસે કેટલો ખાયા છે
इतना उत्साही बदल गया, जेने आपकी तो उत्साह नहीं माये तो शू कहते जुओ तब चार पीढ़ी है पूछो अपना खालन जी भूखे को देखा कितना खुश होती है देखो ना એટલો જ ખર્ચો દારૂ પાછળ
એટલે 2 લાખ કરોડ રૂપિયા દારૂ પાછળના તમાકુની સારવાર પાછળ એનાથી પછી જે પણ તમને કેન્સર થાય કે હાર્ટ ડિસીઝ થાય કે કોઈ પણ ડિસીઝ થાય એની પાછળ ને એને લીધે જે મેન પાવર આપણો બગડે છે એને એના પાછળ અને 10 લાખ કરોડ રૂપિયા તમાકુ ને દારૂ લોકો ખાઈ જાય છે. તમને ખ્યાલ આવે તમે પિઝા ખાધા તો પિઝા તમે આખી જિંદગીમાં 5,000 રૂપિયાના ખાધા પણ તમને પછી જે રોગ થાય એની પાછળ ખર્ચો થયો ને પાછળ કોઈ રોગ થાય તો તમાકુ ને દારૂ જે એનો વપરાશ થયો એ 10 લાખ કરોડનો થયો અને એને લીધે પછી સારવાર જેને જેને લેવી પડી એ 2 લાખ એટલે 12 લાખ કરોડ રૂપિયા દર વર્ષે આપણા વપરાય છે. હવે આટલું મોટું ગણિત તરત ખબર ના પડે આપણે શું એમાં મારે શું અમદાવાદ ગુજરાત ઇન્ડિયા દર વર્ષે આજે 12 લાખ કરોડ રૂપિયા કહીએ ને એ ઇન્ડિયામાં વપરાય છે. ગુજરાતના 60,000 કરોડ રૂપિયા અને અમદાવાદના 7,500 કરોડ રૂપિયા. હવે આવા બધા આંકડા કેમ તો કઈ બહુ યાદ ના રહે એના બધા સિમ્પલી આપણે સમજાવી દઈએ. કેટલું લખ્યું છે? 85 લાખ રૂપિયા. 85 લાખ રૂપિયા અમદાવાદના અમદાવાદની વસ્તી 85 લાખ રૂપિયા છે એટલે 85 લાખ રૂપિયા આપણે વપરાય છે દર કલાકે. ત્યારે દર કલાકે એનો ગુણાકાર તમે કરો ને ત્યારે 7,500 કરોડ રૂપિયા એટલે કે 1 કલાકના આપણા લેક્ચરને અંતે તમારા ખિસ્સામાંથી 1 રૂપિયો જતો રહે. કેટલા જાય છે? 1 રૂપિયો જાય છે. એને તમે બધા ગુણાકાર કરીને જુઓ તો આશરે 8,000 રૂપિયા તમારા દર વર્ષે જતા રહે છે. હવે એ 8,000 રૂપિયા તમે તમાકુ લો કે ના લો તમારામાંથી કેમ જાય છે? કારણ કે ઓવરઓલ વપરાશ એટલો થયો એટલે કોઈક રીતે તો સરકાર કવર કરશે. એ જ પૈસા જો બચે તો શું થાય? ડૉક્ટરને બધા ડબલ ફી આપતા કંઈ પણ અચકાય નહીં. એટલે તમારે તમારી ફી જે રાખવાનાથી ડબલ જોતી હોય ને તો એ આ બધા વ્યસનથી આપણે દૂર રહેવું જોઈએ અને બીજાને દૂર રાખવા પડે. વધારે ફાયદો કોને છે? હા, અને લોકો વ્યસન મુક્ત રહે એનાથી વધારે ફાયદો કોને થવાનો? એને પોતાને વધતા કોને થવાનો? વધતા દર્શન ભીને થવાનો ને આટલા રૂપિયા નહીં બચે. એટલે વ્યસન મુક્ત રહેવાથી ફાયદો આપણને એકને નથી આખા સમાજને. અત્યારે અમેરિકામાં કેનેડામાં યુરોપમાં બધી જગ્યાએ એવું થઈ ગયું છે કે ત્યાં બધી વસ્તુની બહુ છૂટ છે ને તો એ લોકોનું યંગ જનરેશન બહુ કામ નથી કરતું એટલે જ આપણે લોકો ત્યાં જઈ શકાય. તો ત્યાંનું યંગ જનરેશન કામ કરતું હોય તો આપણને કોઈ આવવા દે? તમારા ગામમાં તમે વ્યવસ્થિત ડોક્ટર તો બીજા ડોક્ટરને આવવું પડે? ખ્યાલ આવે ને? એટલે આપણે આપણા દેશને આગળ એટલા માટે આવી શકે જો વ્યસનમુક્ત રહીએ તો. ખાલી આપણે આગળ નહીં, આખો દેશ આગળ. પછી તમને બધાની સાથે એવા વિલામાં રહેવાનું છે જે તમને અત્યારે કીધું ને રણમાજીને રહો કે એકલા રહો એના બધા બધા એમાં જ રહેતા છે. પ્રતિજ્ઞા કરીએ છીએ કે જીવનભર અમે વ્યસન મુક્ત રહીશું. કદી પણ તમાકુ દારૂ ગાંજો ચરસ અફીણ કે બીજા કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરીશું નહીં. તેમજ અમારી આજુબાજુના લોકોને અમે વ્યસન મુક્ત રાખવા પ્રયત્ન કરીશું. અમારો પરિવાર વ્યસન મુક્ત રહેશે અને જે પરિવારમાં કોઈ પણ વ્યસન લેતું હશે તેની સાથે અમે કોઈ સંબંધ બાંધીશું નહીં. બોલો, અમારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર, અમારો સમાજ વ્યસન મુક્ત સમાજ, અમારો
ગુજ અમદાવાદ વ્યસન મુક્ત અમદાવાદ અમારું ગુજરાત વ્યસન મુક્ત ગુજરાત અમારું ભારત વ્યસન મુક્ત ભારત જય હિન્દ સિગરેટના ધુમાડા જાય છે એનો કલર કેવી રીતે બદલાય છે કેવું જ આપણા લંગ્સમાં થાય છે ચેક કરી સરસ તમે પ્રેઝન્ટેશન આપ્યું અમારા સ્ટુડન્ટ્સ ખૂબ એન્જોય કર્યું છે થેન્ક યુ વેરી મચ